नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 5 गणित में चेप्टर 9 खोखा अने रेखाचित्रों अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, स्क्रीन पर तमने एक नक्शो अने चार चित्रों दोरेला देखाता हशे। तो आज आप नक्शा ने आधार आ चार चित्रों माथी तेने એટલે કે નકશાને તેના વાસ્તવિક ચિત્ર સાથે જોડતા શીખવાનું છે। સૌ પ્રથમ જોઈએ તો ક્રમ 1માં જે ચિત્ર આપેલું છે તે ચિત્ર નકશાને અનુરૂપ ઉપરથી જોતા અનુરૂપ નથી, તેથી ક્રમ 1 છે તેનું એટલે કે વાસ્તવિક ચિત્ર નથી। ત્યારબાદ ક્રમ 2, તો ક્રમ 2 છે તેમાં નકશામાં જ્યારે અહીં કોઈ બારીનો ઉલ્લેખ કરેલો નથી, પરંતુ અહીં જે ક્રમ 2માં ચિત્ર આપેલું છે તેમાં અહીં બારી દર્શાવેલી છે, તેથી ક્રમ 2નું ચિત્ર પણ નકશા સાથે એટલે કે તેનું વાસ્તવિક ચિત્ર નથી। જ્યારે ક્રમ 3 છે તેમાં નકશામાં જ્યારે અહીં એક બારી છે તેમજ દરવાજો અને બારી, તેવી જ રીતે અહીં સાઈડમાં એટલે કે આ સાઈડની દિવાલ ઉપર છેલ્લે કોર્નર ઉપર બારી આપેલી છે, તે નકશાને યોગ્ય એટલે કે અનુરૂપ ચિત્ર છે। જ્યારે આપણે ચિત્ર 4 જોઈએ તેમાં બારી, દરવાજા અને બારી તે તો યોગ્ય છે, પરંતુ આ સાઈડની દિવાલ પર જે બારી આપેલી છે તે બારી વચ્ચે દિવાલમાં એટલે કે વચ્ચે સેન્ટરમાં આપેલી છે, તેથી ક્રમ 4 છે તે નહીં આવે, એટલે કે તેનું વાસ્તવિક ચિત્ર નથી। તેથી આપણે ક્રમ 3 સાથે નકશાને જોડી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કોઈ પણ ચિત્ર હોય છે અથવા તો નકશાને આધારે તમે તેના વાસ્તવિક ચિત્ર સાથે જોડતા અને સરખાવતા શીખી ગયા હશો। તો આવા જ નકશાને તમે એટલે કે આવા કોઈ પણ નકશા હોય છે તેને તેના વાસ્તવિક ચિત્ર સાથે કેવી રીતે જોડવું તે તમે હવે જાતે કરી શકશો। તો ત્યારબાદનું જે ચિત્ર છે તે તમારે જાતે અહીં દોરવાનું છે, એટલે કે ઉપર એક ચિત્ર એટલે કે નકશો આપેલો છે અને તેને આધારે તેનું વાસ્તવિક ચિત્ર બનાવેલું અથવા દોરેલું છે। ત્યારબાદ તમારે જે આ ચિત્ર છે તે ચિત્રને તમારી બુકમાં અહીં વાસ્તવ એટલે કે આ નકશાને આધારે તમારે વાસ્તવિક ચિત્ર બનાવવાનું રહેશે। ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્રો સાથે જોડતા શીખીશું।